हेलो स्टूडेंट्स, केम छो? बधा मजा में ने? हवे आजे आपणे गणितमां प्रकरण एक कंटीन्यू करीशुं। तारीख लखवानी छे 19/6/2021 अने पान नंबर 2 में लखीशुं। हवे एमां जुओ आगळ शुं छे। महावरानो समय। अ, एक बिलाड़ी वर्गखंडमां डूक्यू करे छे। शिक्षक क्यां छे ते शोधवामां तमे तेने मदद करी शकशो। जुओ, हवे आ बिलाड़ी छे અને એ ડોક્યું કરી રહી છે આ વર્ગખંડમાં। હવે આ વર્ગખંડમાં આપણે શોધવાનું છે કે શિક્ષક ક્યાં છે। તો હવે આ બિલાડી જુઓ ક્યાંથી ઉપરથી જુએ છે, એટલે આ ખાલી બધા જુઓ બધા છોકરાઓના અને ટીચર્સના ખાલી એને માથા દેખાઈ રહ્યા છે, કેમ કે એ ઉપરથી જોઈ રહી છે। હવે અહીંયા જુઓ બિલાડી, કે બિલાડીને શું શોધવાનું છે? શિક્ષક શોધવાનું છે। શિક્ષક ક્યાં છે? આ રહ્યો શિક્ષક। ખબર પડી? બિલાડી વર્ગખંડના ઉપરના ભાગની બારીએથી જોઈ રહી છે અને શિક્ષક અહીંયા બેઠા છે। હવે બમાં જુઓ શું આપ્યું છે। અહીં કેટલાક ચિત્ર આપેલા છે। વસ્તુઓને આપ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો। હવે અહીંયા અમુક ચિત્ર આપેલા છે, એ આપણે જોવાનું છે કે એ બાજુથી આવું દેખાઈ રહ્યું છે, સામેથી જોઈશું તો આવું દેખાઈ રહ્યું છે, કે ઉપરથી જોઈશું તો આવું દેખાઈ રહ્યું છે। જુઓ, હવે અહીંયા સીડી આપેલી છે, તો હવે સીડીનું ચિત્ર જુઓ કેવું દેખાઈ રહ્યું છે। સીડીને બાજુ પરથી તમે જોશો તો આ રીતની દેખાશે, એટલે અહીંયા લખવાનું છે બાજુ। પછી આ પણ સીડીનું જ ચિત્ર આપેલું છે, પણ સીડી સામેથી જોઈશું તો આપણને દાદર દેખાશે, સામેથી જોઈશું તો જ દાદર દેખાવાનો છે સામે, એટલે આ સીડી આપણે સામેથી જોઈશું તો આ પ્રકારની દેખાશે। ટેબલ, ટેબલને આપણે ઉપરથી આ રીતે જોઈશું તો આ રીતનું ટેબલ દેખાશે, નહીં તો આપણે બાજુએથી જોઈશું તો એના જે ચાર પગ હોય છે એ દેખાવમાં આવશે। ખુરશી, ખુરશીએ પણ બાજુ પરથી જોઈશું તો આ રીતની જોવા મળશે। પેન્સિલ, પેન્સિલને પણ આપણે જુઓ આવી રીતે જોઈશું, સામેથી જોઈશું તો જ એનો કોણ દેખાશે ને, એટલે પેન્સિલ પણ સામેથી જોયું છે, એટલે અહીંયા સામે લખવાનું। બસ, બસ બાજુ પરથી આવી દેખાય છે, એટલે અહીંયા બાજુ લખવાનું છે। હવે નીચે જુઓ ક, કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો। જુઓ, અહીંયા આપેલું છે ખાનામાં તમારે 2-3 વસ્તુ દોરવાની છે અને મથાળાના ચિત્રો દોરો, એટલે સામેથી એ વસ્તુ ઉપરથી કેવી દેખાઈ રહી છે એ તમારે દોરવાનું છે। જુઓ, હવે આ ટેબલ તમે દોરી શકો અહીંયા, પછી પેન્સિલ પણ દોરી શકો છો, પછી આ બાજુ જુઓ આમ અહીંયા આ કૂકરનું ઢક્કન જે આપેલું છે એ દોરી શકો છો, આ ફળ દોરી શકો છો, એટલે અહીંયા તમારે આવી રીતે ચિત્ર દોરવાના છે અને કઈ વસ્તુ છે તે પણ નીચે લખવાનું છે। હવે જુઓ સામે પાન નંબર 3 શું આપેલું છે, રંગોળી। તમે ક્યારે રંગોળી બનાવી છે? મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન બનાવે છે। જુઓ, હું મીનાક્ષી છું, હું તમિલનાડીની વતની છું। અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે। આ શું છે? રંગોળી, અલગ અલગ ડિઝાઇનવાળી અલગ અલગ પેટર્નની અહીંયા રંગોળી બનાવીને આપી છે। હવે આ શું કહે છે? તમે ક્યારે રંગોળી બનાવી છે? તમને પૂછે છે કે તમે ક્યારે રંગોળી બનાવી છે, તો હવે આપણે અહીંયા રંગોળી ક્યારે બનાવીએ છીએ? માત્ર દિવાળીના તહેવારમાં આપણે ઘરે રંગોળી બનાવીએ છીએ, જાત જાતની પેટર્ન બનાવીએ છીએ। અને મારી મિત્ર મીનાક્ષી, એટલે આ મીનાક્ષીની વાત કરી રહ્યા છે, જે જમીન ઉપર સુંદર ભાત પેટર્ન બનાવે છે, જે અહીંયા જમીન ઉપર સુંદર રંગોળી બનાવે છે। અને આ હવે આ મીનાક્ષી બોલે છે, હું મીનાક્ષી છું, આનું નામ શું છે? મીનાક્ષી, હું તમિલનાડુની વતની છું, તમિલનાડુની વતની છે। તમિલનાડુમાં દરરોજ જ બધા ઘરના બહારણે રંગોળી આવી રીતે બનાવે છે, નાની મોટી અલગ અલગ સાઇઝની બધા પણ દરરોજ જ રંગોળી બનાવે છે। શું કહે છે? અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, જો કીધું ને કે તમિલનાડુના લોકો દરરોજ જ રંગોળી બનાવે છે, એને પણ એવું જ કીધું કે અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે। જુઓ અહીંયા બધા જુદા જુદા ટપકા જોડીને સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે,
હવે નીચે જુઓ શું આપ્યું છે, ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ કરીને તમે કરી શકો છો. બે નમૂના અહીં દોરેલા છે. જો અહીંયા બે અલગ અલગ જાતની તમને રંગોળી બનાવીને આપી છે, તમારે અહીંયા રંગોળી આવી જ રીતે આ ટપકાનો ઉપયોગ કરીને, જો આ તમારે આ જ બનાવવી હોય તો આ જ અહીંયા બનાવી શકો છો, કાં તો તમારા તમે તમારી જાતે કોઈક અલગ ડિઝાઇન પણ બનાવી શકો છો. હવે અત્યારે આટલું જ, પછી નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે બીજું આગળનું જોઈશું. તો તમારે જે હોમવર્ક કરવાનું છે એ મેં TWTB લખીને આપીશ, એટલે તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે. અને જે NB લખીને આપું એટલે મતલબ એ નોટબુકમાં પણ તમારે લખવાનું છે, ટેક્સ્ટબુકમાં પણ લખવાનું છે એટલે ચોપડીમાં પણ લખવાનું છે, અને NB પણ લખીને આપું એટલે તમારે એ નોટબુકમાં પણ લખવાનું છે. અને મને આશા છે કે હવે તમે બધા વહેલી તકે બુક્સ વસાવી લેશો. તો આપણે હવે, અત્યારે હું થોડું ધીમું ચલાવું છું કારણ કે અત્યારે બધાની પાસે બુક અવેલેબલ નથી. તો હવે વહેલી તકે બધા બાળકો બુક વસાવી લો તો આપણું રેગ્યુલર ભણવાનું ચાલુ થઈ જાય. ચલો બાય.